सुप्रभात विद्यार्थी मित्रों, हूँ उर्मी देसाई, श्री सारस्वत विद्यालय रातावापी तरफथी। मित्रों, आपणे धोरण 12માં प्रकरण नंबर 13 सजीवो अने वस्ती एटले के निवसन तंत्र विषे अभ्यास करी रह्या छे, जेमां आपणे निवसन तंत्रना घटकों, जैविक अजैविक घटकों अने जे ते वस्तीना लक्षणों, वस्तीनुं कद, वस्ती गीचता, वस्ती वृद्धिनो दर, वस्ती वृद्धिना दरना नमूनाओ, चरगत अंक्य वृद्धि अने संभाव्य वृद्धि विषे बातो करी गया। हवे आपणे जोईशुं के जे ते वृद्धि अथवा तो जे ते सजीवोनी वस्ती छे ए वस्ती अक्षांशने अनुसरीने कई रीते पोतानी वृद्धि दर्शावे छे। अने जे ते सजीवोनी वस्ती छे, आपणे बधा जाणीए छीए कि आपणे बधा सजीवो एकबीजा साथे संकळायेला छे, आपणे बधा पासे આંતર સંબંધો એટલે કે એક સજીવ બીજા સજીવ સાથે કોઈક ને કોઈક કારણથી સંકળાયેલું છે, જેને આંતર સંબંધો કહીશું। તો એનો પણ આપણે આજે અભ્યાસ શરૂ કરીશું। તો ચાલો જોઈએ સૌથી પહેલાં કે જીવન વૃત્તાંત વિવિધતાઓ, લાઈફ હિસ્ટ્રી વેરિએશન, કે જીવનને લગતી બધી અલગ અલગ વિવિધતાઓ કઈ રીતે જે તે વસ્તીનો સમૂહ છે અથવા તો જે તે સજીવ છે એ દર્શાવે છે। વસ્તી જે નિવાસસ્થાનમાં રહે છે તે પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા, જેને ડાર્વિનની યોગ્યતા પણ કહેવામાં આવે છે, યોગ્યતમની પસંદગી, એવું પ્રકરણ 7માં આપણે જોયેલું કે જે તે સજીવોનો વસ્તી સમૂહ હોય એ જે તે નિવાસસ્થાનમાં કેમ રહી શકે, તો કે એ ત્યાં પ્રજનન કરી શકે એટલે, અને જે સજીવ પોતાના નિવાસસ્થાનમાં પ્રજનન કરી શકે તેને યોગ્યતમની ચિરંજીવિતા, એવો કંઈક શબ્દ આપણે પ્રકરણ 7 ઉદ્વિકાસમાં જોયો હતો। અને તે માટે તે સજીવ વિકસિત હોય છે। ખાસ પ્રકારના પસંદગી દબાણને વશ સજીવો ઉત્તમ કાર્યદક્ષ પ્રજનનની પ્રયુક્તિ તરફ વિકાસ કરે છે। કેટલાક સજીવો એવા છે કે અમુક પ્રકારની પસંદગી, અમુક પ્રકારનું જ પ્રજનન દર્શાવે, એવા પસંદગીના કારણે તેઓ એક વિશિષ્ટ પ્રકારની પ્રજનનની પદ્ધતિઓ દર્શાવે છે। કેટલાક સજીવો તેમના જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વાર પ્રજનન કરે છે, ઉદાહરણ તરીકે પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી અને વાંસ એટલે વનસ્પતિ। આ સાલ્મન માછલી શું કરે, તો કે સાલ્મન માછલી અન્ય કેટલાક સજીવો એવા છે કે પોતાના જીવનકાળ દરમિયાન એક જ વખત પ્રજનન કરે, જ્યારે અન્ય સજીવો એવા છે કે જે પોતાના જીવનકાળ દરમિયાન ઘણીવાર પ્રજનન કરે। મોટા પગના પક્ષીઓ અને સસ્તનો કેટલાક ઘણી સંખ્યામાં નાના કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે। છીપ અને ગહન સામુદ્રિક માછલીઓ, ઓઇસ્ટર અને પેલાજિક ફિશ એટલે કે જે દરિયામાં ઊંડે સુધી જોવા મળે, આવી માછલીઓ જ્યારે મોટી સંખ્યામાં મોટા કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે। પક્ષીઓ અને સસ્તનો તેથી મહત્તમ યોગ્યતા માટે કોણ ઈચ્છનીય છે? પરિસ્થિતિવિદો સૂચવે છે કે સજીવોના જીવન વૃત્તાંત લક્ષણો તે જે તે નિવાસસ્થાનમાં રહે છે તે નિવાસસ્થાનના જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોની સાપેક્ષમાં વિકસિત થાય છે। કોઈપણ સજીવ પોતાના જીવનકાળ દરમિયાન કેટલી વાર પ્રજનન કરશે, કેવા સજીવોનું પ્રજનન કરશે, આ બધું જે તે નિવાસસ્થાન એ ક્યાં રહે છે એ નિવાસન તંત્રના જૈવિક અને અજૈવિક ઘટકોના કારણે નક્કી થાય છે। વિવિધ જાતિઓમાં જીવન વૃત્તાંત લક્ષણોનો ઉદ્વિકાસ વર્તમાન સમયમાં સંશોધનનું મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે અને પરિસ્થિતિવિદો દ્વારા સંશોધનો હાથ ધરાયેલા છે। જે તે નિવાસન તંત્રમાં જે તે સજીવોની જાતિ કઈ રીતે પ્રજનન કરે છે અને કઈ રીતે પોતાના લક્ષણો જાળવી રાખે છે, કઈ રીતે નવી સંતતિ અસ્તિત્વમાં આવે છે, નવી જાતિ અસ્તિત્વમાં આવે છે, ઉદ્વિકાસ, આ બધું અત્યારે આ જે ટેક્ઝોનોમિકલ સ્ટડીઝ છે, પરિસ્થિતિકીય વિદ્યા છે, એની અંદર રિસર્ચનું એક ક્ષેત્ર છે। હવે આપણે જોઈએ વસ્તી આંતરક્રિયાઓ, પોપ્યુલેશન ઇન્ટરેક્શન્સ, કે સજીવોની વસ્તી એક વસ્તી બીજી વસ્તી સાથે કઈ કઈ રીતે આંતરક્રિયાઓ કરે છે અને શા માટે આ આંતરક્રિયાઓની જરૂર છે। શું તમે પૃથ્વી ઉપર કોઈ એવા પ્રાકૃતિક નિવાસસ્થાન વિશે વિચારી શકો છો જ્યાં ફક્ત એક જ જાતિનો વસવાટ હોય? એવું કોઈ નિવાસસ્થાન છે જ નહીં અને તેથી આવી કોઈ પરિસ્થિતિ અકલ્પનીય છે। કોઈપણ જાતિ માટે ન્યૂનતમ આવશ્યકતા એક વધુ જાતિની છે, જેનેથી પૃથ્વી ઉપર કોઈ એવું નિવાસસ્થાન છે જ નહીં જ્યાં કોઈ પરિસ્થિતિ અકલ્પનીય હોય। કોઈપણ જાતિ માટે ન્યૂનતમ આવશ્યકતા એક વધુ જાતિની છે, જેને તે ખોરાક તરીકે
લઈ શકે. કોઈપણ એક નિવાસસ્થાનમાં એક જ જાતિ વસતી હોય એવું પોસિબલ જ નથી, કારણ કે દરેક જાતિ કોઈ બીજી અન્ય જાતિ ઉપર પોતાના ખોરાક માટે નિર્ભર છે. વનસ્પતિ જાતિઓ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પરંતુ તેઓ એકલી જીવી શકતી નથી. જમીનમાં કાર્બનિક દ્રવ્યોને તોડવા તથા અકાર્બનિક પોષકોને તેના શોષણ માટે પાછા આપવા પણ એવા સૂક્ષ્મજીવોની જરૂર પડે છે. આપણે એવું કીધું કે ભાઈ એક જ જાતિ એક જ નિવાસસ્થાનમાં ન જીવી શકે, કારણ કે એને બીજી જાતિની ખોરાક તરીકે જરૂર તો પડે જ, પણ એવા સજીવો જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, જેમ કે વનસ્પતિ, તો વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે તો પણ એ એકલી કોઈ નિવાસસ્થાનમાં જીવી શકતી નથી. કેમ? તો કે વનસ્પતિને જે અકાર્બનિક પદાર્થો જોઈએ છે એ અકાર્બનિક પદાર્થોનું રૂપાંતરણ કોણ કરે? તો કે કાર્બનિક પદાર્થમાંથી અકાર્બનિક પદાર્થોનું રૂપાંતરણ સૂક્ષ્મજીવો કરે. એટલે સૂક્ષ્મજીવો તો ત્યાં તે નિવાસસ્થાનમાં વનસ્પતિની સાથે હાજર હશે જ. ત્યાર પછી પ્રાણી સભ્ય વગર વનસ્પતિ પરાગનયનની વ્યવસ્થા કેવી રીતે કરશે? આપણે પરાગનયન પણ ભૂલી ગયા છે, રાઈટ? તો જે તે પરાગનયનની પદ્ધતિમાં પ્રાણીઓ કીટકો આ બધા સંકળાયેલા છે. જો કોઈ એક નિવાસસ્થાનમાં ફક્ત વનસ્પતિ અને સૂક્ષ્મજીવો જ હોય, કીટકો નહીં હોય, તો પરાગનયનની પ્રક્રિયા નહીં થાય, અને પરાગનયનની પ્રક્રિયા નહીં થાય તો નવી સંતતિ સર્જાશે નહીં. એટલે કોઈપણ કહેવાનો ભાવ અર્થ એ જ છે કે કોઈપણ નિવાસનતંત્રમાં કોઈ એક જ જાતિ હોય એવું પોસિબલ નથી. ઘણી બધી જાતિઓ એકસાથે એક નિવાસનતંત્રમાં રહેતી હોય છે અને તેઓ પોતાના ખોરાક માટે એકબીજા ઉપર આધારિત હોય છે. આપણે ધોરણ 10ની અંદર કદાચ તમે આહાર ઝાડ અને આહાર શૃંખલા વિશે ભણીને આવ્યા છો. તો આ આહાર ઝાડ અને આ આહાર શૃંખલા જો સતત ચાલતી રહે તો જ જે નિવાસનતંત્ર આપણને સતત જોવા મળે, અને તે નિવાસનતંત્ર તેવું પોતાના સજીવોને દર્શાવશે. આથી તે સ્પષ્ટ છે કે કુદરતમાં પ્રાણીઓ વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવો ન તો અલગ રહે છે અને ન તો રહી શકે છે, પરંતુ જૈવ સમુદાય બનાવવા માટે વિવિધ રીતે આંતરક્રિયાઓ તેઓ કરે છે. ન્યૂનતમ સમુદાયોમાં પણ, ન્યૂનતમ સમુદાય એટલે બહુ ઓછા નાના નાના સજીવોના સમુદાય હશે તો પણ તેમાં ઘણા પરસ્પર અસર કરતા જોડાણ હોય છે. તેમ છતાં બધા જોડાણો સહેલાઈથી જોઈ શકાતા નથી. નાનામાં નાની વસ્તી હશે, ફૂગની હોય કે લીલની હોય કે બેક્ટેરિયાની હોય, તો પણ તે વસ્તી પોતાના બીજા પારસ્પરિક વસ્તી સાથે સંકળાયેલી જ હશે. બની શકે કે આપણે તેને ના દર્શાવી શકીએ, પણ એવું તો બની જ ના શકે કે કોઈ નિવાસનતંત્રમાં ફક્ત કોઈ એક જ જાતિ રહેતી હોય. હવે આંતરજાતીય આંતરક્રિયાઓ પારસ્પરિક ક્રિયાઓને બે જુદી જુદી જાતિઓની વસ્તીની આંતરક્રિયાથી ઉદ્ભવે છે. આંતરજાતીય ક્રિયાઓ જે આપણે ટોપિક ભણવાના છે એ આંતરજાતીય ક્રિયાઓ કેવી રીતે ઉદ્ભવે? તો કે બે જુદી જુદી વસ્તીઓ જ્યારે એકબીજાના સંપર્કમાં આવે ત્યારે જે લોકો પરસ્પર ક્રિયા કરે એને આપણે કહીશું આંતરજાતિક ક્રિયાઓ. તે ક્રિયાઓ એક જાતિ કે બંને જાતિ માટે લાભદાયક, જે બે જાતિ એકબીજા સાથે ક્રિયા કરશે તો એ બંને જાતિ માટે લાભદાયક હોઈ શકે, હાનિકારક હોઈ શકે, અથવા તો તટસ્થ, ન તો લાભદાયક ન તો હાનિકારક આવી પણ હોઈ શકે. એટલે શું કે આપણે એક સાદા ઉદાહરણ દ્વારા સમજીએ. ફોર એક્ઝામ્પલ, મારી પાસે પેન્સિલ છે અને બીજા પાસે રબર છે, તો અમે બંને વારે ઘડી એક્સચેન્જ કરીને યુઝ કર્યું તો બંને માટે લાભદાયી છે. હવે મારી પાસે પેન્સિલ છે, સામેવાળા પાસે પેન્સિલ અને રબર બંને છે, તો મારા માટે લાભદાયી છે કે મને એની પાસેથી રબર મળશે પણ સામેવાળા પાસે એ પેન્સિલ અને રબર બંને છે એટલે એને નથી લાભકારક, નથી નુકસાનકારક. અને ત્રીજી કન્ડિશન તટસ્થ, કે બંને પાસે પેન્સિલ અને રબર છે પણ બંને સજીવો છે અને સાથે જ છે, બંને સ્ટુડન્ટ્સ છે અને સાથે જ છે, એક જ ક્લાસમાં છે, તો પરસ્પર વાતચીત તો થશે, તો એ બંને માટે નથી લાભકારક, નથી નુકસાનકારક. આવી કંઈક કન્ડિશન વસ્તીમાં, નિવાસનતંત્રમાં વસ્તીઓની વચ્ચે પણ જોવા મળે. બે વસ્તીઓ જ્યારે એકબીજા સાથે આંતરક્રિયા કરે તો એકની આંતરક્રિયા ફાયદાકારક હોય, એકને નુકસાનકારક હોય એવું બની શકે, અથવા તો બંનેને ફાયદાકારક હોય એવું પણ બની શકે, અથવા તો બંનેને નુકસાનકારક હોય એવું પણ બની શકે, અથવા તો બંનેને નહીં ફાયદો થાય નહીં નુકસાન થાય એવું પણ બની શકે. લાભદાયક આંતરક્રિયાઓ માટે આપણે વત્તાનું ચિહ્ન, હાનિકારક માટે ઓછાનું ચિહ્ન અને તટસ્થ માટે ઝીરોના ચિહ્નની નિશાની કરીશું. તો ચાલો આપણે આ આંતરક્રિયાઓનો અભ્યાસ કરીએ અને એના માટે એક કોષ્ટક આપેલું છે એ કોષ્ટકને આપણે પહેલાં સમજીએ. તો ચાલો આપણે વસ્તીની આંતરક્રિયા માટેનું કોષ્ટક સમજીએ અને ત્યાર પછી દરેક જે આંતરક્રિયા છે એને આપણે સવિસ્તાર સમજવાનો પ્રયત્ન કરીએ.
तो जाति ए अने जाति बी एवं आपेलू है कोष्टकनी अंदर जाति ए अने जाति बी एटले के वस्ती एक वस्ती कोई एक वस्ती है कोई एक निवसन तंत्र है सॉरी कोई एक निवसन तंत्र की बे जाति हो तो एक जाति ने नाम आप बीजी ने आप जो सहोपकारिता एट्ले कि म्यूचुअलिज्म हो सहजीवन हो तो बने माटे लाभदायी है जेम के लाइकेन अपने तमे आगळना धोरण में भणी गया छो 11मा धोरण में तो लाइकेन नी अंदर ए फूग अने लील बने कोषों माटे लाभ कही छे तो ए सहोपकारिकता एटले के म्यूचुअलिज्म छे। स्पर्धा ज्यारे कोई बे सजीवोनी वच्चे स्पर्धा थाय तो स्पर्धा बने माटे नुकसानकारक छे। प्लस साइन एटले लाभ कहे माइनस एटले नुकसानकारक अने झीरो एटले के तटस्थ नथी नुकसानकारक नथी लाभकारक। त्रीजू छे परभक्षण। परभक्षण एटले के कोई एक सजीव बीजा सजीव ने खाए छे तो जे खाए छे एना माटे लाभकारी अने जे खवाई जाए छे एना माटे नुकसानकारक। परोपजीवन कोई एक सजीव बीजा सजीवनी ऊपर अथवा तो शरीरनी अंदर रहे छे तो एक माटे फायदाकारक एक माटे नुकसानकारक। त्यार पछी सहभोजिता। सहभोजिता एटले कोई बीजा सजीवनी साथे जीवन गाड़े छे पण जे सजीव बीजा सजीव पर जीवन गाड़े एना माटे लाभदायी અને જે સજીવ સાથે સંકળાયેલું છે તે બીજા સજીવને એનાથી કોઈ ફરક પડતો નથી નથી લાભકારક નથી પ્રતિકાર નથી નુકસાનકારક। અને છેલ્લું છે પ્રતિજીવન। પ્રતિજીવનમાં એક માટે નુકસાનકારક અને બીજા માટે એ છે તટસ્થ। તો આ બધી જ આંતરક્રિયાઓ છે અહીંયા લગભગ છ જેટલી એ છએ છ આંતરક્રિયાઓને આપણે વન બાય વન અભ્યાસ કરીશું। एकबीजा साथ पारस्परिक क्रियाओं में सहोपकारिकता बने सहोपकारिकता में बने ने लाभ थे स्पर्धा में बने ने नुकसान थाय। परोपजीवन और परभक्षण बने में फक्त एक जाति ने लाभ थाय तथा पारस्परिक क्रिया बीजी जाति माटे नुकसानकारक होय छे। आवी पारस्परिक क्रिया जयरे एक जाति ने लाभ थाय बीजी ने न थाय तो તેને સહભોજિતા કહે છે। જ્યારે બીજી બાજુ પ્રતિજીવનમાં એક જાતિને હાનિ થાય જ્યારે બીજી જાતિ અપ્રભાવિત રહે છે। પરભક્ષણ પરોપજીવન અને સહભોજિતા આ ત્રણેયની એક સામાન્ય વિશેષતા એ છે કે પારસ્પરિક ક્રિયા કરવાથી જાતિઓ નજીકથી એકસાથે જ રહે છે। આ બધી જ આંતરક્રિયાઓ છે બધી આંતરક્રિયાઓમાં પરભક્ષણ પરોપજીવન અને સહભોજિતા કેવી છે તો કે આ ત્રણ પ્રકારની જે આંતરક્રિયાઓ છે એમાં જે સજીવો અથવા તો જે જાતિઓ એકબીજા સાથે આંતરક્રિયા દર્શાવે છે તે એકબીજાની નજીક નજીક જ રહે છે। હવે આપણે જોઈએ સૌથી પહેલું પરભક્ષણ એટલે કે પ્રિડેશન। પરભક્ષણ એટલે કે બીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ જેમાં ઘણા બધા ઉદાહરણ આપેલા છે આપણે વારાફરતી ઉદાહરણો જોઈશું એટલે તમને ક્લિયર થશે સમજાશે। સૌથી પહેલું છે પરભક્ષણ। જો કોઈ સમુદાયમાં વનસ્પતિઓને ખાવા માટે પ્રાણી જ ન હોય તો સ્વયંપોષી સજીવો દ્વારા સ્થાપન કરવામાં આવેલી બધી ઉર્જાનો શું થાય? સ્વયંપોષી સજીવો એટલે કે વનસ્પતિઓ। વનસ્પતિ શું કરે? સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે। તો સૌથી સામાન્ય ઉદાહરણ પ્રાણીઓનું વનસ્પતિ ઉપર આધાર રાખવો છે કે જો પ્રાણીઓ જ નહીં હોય ભક્ષણ કરવા માટે વનસ્પતિનું તો વનસ્પતિ આ બધી સૌર ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરીને કરશે શું? એટલે પરભક્ષણને તમે પ્રકૃતિની એવી રીત વિચારી શકો છો કે જે વનસ્પતિઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ઉર્જા ઉચ્ચ પોષક સ્તરોએ સ્થાનાંતરિત કરે છે। પરભક્ષણ એટલે કે આહારજાળ અને આહાર શૃંખલા એક સજીવ બીજા સજીવને ખાય છે એટલે કે વનસ્પતિને તૃણાહારી ખાય, તૃણાહારીને માંસાહારી ખાય, માંસાહારીને મિશ્રાહારી ખાય તો વનસ્પતિએ જે સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કર્યું એ વનસ્પતિમાંથી પ્રથમ કક્ષાના સજીવો, પ્રથમથી દ્વિતીય કક્ષાના, દ્વિતીયથી તૃતીય કક્ષાના સજીવો એમ બધી કક્ષાઓમાં ઉર્જાનું વહન થશે એટલે પરભક્ષણ એ ઉર્જાના વહન માટેની એક સામાન્ય આંતરક્રિયા છે એવું આપણે કહી શકીએ। જ્યારે આપણે પરભક્ષી અને શિકાર, પરભક્ષી અને શિકાર એટલે કે જેનો શિકાર થવાનો છે તે ભક્ષક અને ભક્ષ્ય વિશે વિચારીએ ત્યારે આપણને વાઘ અને હરણ સહેજપણે આપણા મગજમાં આવે। હરણ એ ભક્ષ્ય છે અને વાઘ એ ભક્ષક છે પરંતુ કોઈપણ બીજને ખાનાર ચકલી પણ પરભક્ષીથી ઓછી નથી। ચકલી પણ આપણે પરભક્ષીમાં લઈ શકીએ એના માટે પેલું બીજ, બીજ તો સજીવ જ કેવા છે કારણ કે વનસ્પતિનો ભાગ છે બરાબર। તો કોઈપણ બીજને ખાનારી પક્ષી એટલે બીજ એ ભક્ષ્ય છે અને પક્ષી એ ભક્ષક છે। તેમ છતાં વનસ્પતિઓને ખાવાવાળા પ્રાણીઓને તૃણાહારીના રૂપે અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે પરંતુ તેઓ વ્યાપક પરિસ્થિતિકીય સંદર્ભમાં
પરપક્ષીઓથી વધારે અલગ નથી. આપણે એવા પ્રાણીઓને જુદા પાડીએ છીએ કે જે ફક્ત વનસ્પતિ ઉપર આધાર રાખતા હોય ખોરાક માટે, જેને આપણે તૃણાહારી પ્રાણીઓ કહીએ છીએ. પણ આપણે કોઈ પણ દ્વિતીય કક્ષામાં આવેલા પ્રાણીઓ જે વનસ્પતિ ઉપર પોતાના ખોરાક માટે આધારિત છે એ બધાને જ આપણે પ્રથમ કક્ષા એટલે કે પરભક્ષીની અંદર રાખી શકીએ છીએ. વનસ્પતિ અને પ્રાણીઓનું પરભક્ષણના ઉદાહરણ પછી હવે આપણે બીજું જોઈએ. પોષક સ્તરો સુધી ઊર્જા સ્થળાંતરિત કરવા માટે સળંગ માર્ગ રચ્યા સિવાય પરભક્ષીઓ એક બીજી મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે. તેઓ શિકાર વસ્તીને નિયંત્રણમાં રાખે છે. એટલે જે પરભક્ષકો છે એ બધા પરભક્ષકો ઊર્જાનું વહન તો કરાવે જ છે, એક કક્ષામાંથી બીજી કક્ષાની અંદર પણ, સાથે સાથે જે તે વસ્તીમાં સજીવોની સંખ્યાનું પણ નિયંત્રણ પરભક્ષીઓ કરે છે. કે હરણ છે, હરણને જો વાઘ ચિત્તો દીપડો ના ખાય તો હરણની વસ્તીનું નિયંત્રણ ન થાય. એટલે પરભક્ષણના કારણે કોઈ એક વસ્તીના સજીવોની સંખ્યાનું નિયંત્રણ પણ થાય છે. પરંતુ જો પરભક્ષીઓ ન હોય તો શિકાર જાતોની વસ્તી ગીચતા ખૂબ જ વધારે થઈ જાય અને નિવસન તંત્રમાં અસ્થિરતા આવી જાય. જો પરભક્ષકો નહીં હોય, આ વાઘ ચિત્તો દીપડો આપણે મનુષ્યો બધા જ જે તે સજીવો બીજા સજીવ પર આધાર રાખે છે, તે જો નીચલી કક્ષાના સજીવોને ખાનાર ઉચ્ચ કક્ષાના સજીવો ન હોય તો નીચલી કક્ષાના સજીવોની સંખ્યા નિવસન તંત્રમાં એકદમ જ વધી જાય, જેના કારણે નિવસન તંત્રમાં અસ્થિરતા થઈ જાય. કોઈ ભૌગોલિક ક્ષેત્રોમાં કેટલીક વિદેશી જાતિઓ લાવવામાં આવે તો તેઓ આક્રમક થઈ અને ઝડપથી ફેલાઈ પ્રસરાઈ જાય છે, કારણ કે અતિક્રમણ પામેલી ભૂમિમાં તેના કુદરતી પરભક્ષીઓ હોતા નથી. ઉદાહરણ તરીકે નિવસન તંત્રની અંદર કોઈ બે ત્રણ જાતિ તો છે જ, પણ એ સિવાય કોઈ નવી જાતિ આવે છે ત્યાં વસવાટ કરવા માટે, અને તે નવી જાતિને ભક્ષણ તરીકે ઉપયોગ કરનાર કોઈ બીજી જાતિ છે જ નહીં. તો જે નવી જાતિ આવી એ શું કરશે? એને તો કોઈ ખાતું જ નથી, એનો તો નાશ થતો જ નથી. એટલે જે તે નિવસન તંત્રમાં ફેલાઈ જશે, પોતાની સંખ્યામાં વધારો કરશે. આનું ઉદાહરણ એક આપેલું છે કે 1920ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવેલા ફાફડા થોર ત્યાં લાખો હેક્ટર પક્ષેકમાં ઝડપથી ફેલાઈને તબાહી મચાવેલી. આજે ફાફડા થોર છે એને ખાનાર કોઈ સજીવો છે જ નહીં ત્યાં ઓસ્ટ્રેલિયાની અંદર, બરાબર. તો ઓસ્ટ્રેલિયામાં જ્યારે આ ફાફડા થોરને 1920માં રોપવામાં આવ્યા ત્યારે આ ફાફડા થોર લાખો હેક્ટરમાં ફેલાઈ ગયા, જેના કારણે બહુ મોટી તબાહી સર્જાયેલી, એટલે કે નિવસન તંત્રમાં અસ્થિરતા સર્જાયેલી. છેવટે ફાફડા થોર ખાનાર પરભક્ષી એક પ્રકારનો ફુંદુ તેના પ્રાકૃતિક આવાસ ઓસ્ટ્રેલિયામાં લાવ્યા પછી આક્રમક ફાફડા થોરને નિયંત્રિત કરી શકાયા. ફાફડા થોરનો વૃદ્ધિ એટલી બધી વધી ગઈ હતી કે લાખો હેક્ટર જમીનમાં ફક્ત ફાફડા થોરનો જ ગ્રોથ થઈ ગયો હતો. તો એને નાથવા માટે એક પ્રકારના ફૂંદા જે ફાફડા થોરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેને ઓસ્ટ્રેલિયાની અંદર લઈ જવામાં આવ્યા અને ફાફડા થોર ઉપર એ ફૂંદાને છોડી દેવામાં આવ્યા, જેના કારણે થોડા જ સમયમાં આ ફૂંદાએ ફાફડા થોરનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો અને ફાફડા થોરની વસ્તીને નિયંત્રિત કરી શકાય. બીજું ઉદાહરણ છે કૃષિજંતુના નિયંત્રણમાં અપનાવવામાં આવેલી જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ શિકારની વસ્તીનું નિયમન કરવાની પરભક્ષીની ક્ષમતા પર આધારિત છે. પરભક્ષીઓ સ્પર્ધા કરતી શિકાર જાતિઓની વચ્ચે સ્પર્ધાની તીવ્રતા ઓછી કરીને કોઈ સમુદાયમાં જાતિઓની વિવિધતા જાળવી રાખવામાં પણ મદદરૂપ છે. ત્રીજું આપણે પહેલું જોયું કે પરભક્ષણ દ્વારા શું થાય, તો એ ઊર્જાનું વહન થાય. બીજું શું થાય, તો કે પરભક્ષણ દ્વારા જે નીચલી કક્ષાની જાતિ છે જેને ભક્ષ્ય તરીકે ઉપયોગમાં લઈએ એની સંખ્યાનું નિયંત્રણ થાય. ત્રીજું કે જે પરભક્ષીઓ છે એ પરભક્ષીઓ બે જાતિ વચ્ચે જો સ્પર્ધા થતી હોય તો એ સ્પર્ધાનું પ્રમાણ ઓછું કરીને જાતિઓની વિવિધતા જાળવી રાખે છે, કારણ કે જો સજીવો વચ્ચે સ્પર્ધા થાય તો એ બંને માટે નુકસાનકારક છે, બની શકે કે બંને સજીવ મૃત્યુ પામે. જ્યારે પરભક્ષણના લીધે કોઈ એક વસ્તીની સંખ્યા ઓછી થઈ જાય અને કોઈ એક વસ્તીની સંખ્યા થોડી નથી વધારે હશે, જેથી એમની વચ્ચે સ્પર્ધા પણ ઓછી કરી શકાય છે. એનું પણ એક ઉદાહરણ છે કે અમેરિકાના પ્રશાંત મહાસાગરીય કિનારા ના પથરાળ આંતરજુવાળિયા વિસ્તારના સમુદાયમાં તારા માછલીની એક જાતિ પાઇસેસ્ટર એ મહત્વપૂર્ણ પરભક્ષી છે. પ્રયોગશાળાની બહાર કરવામાં આવેલો એક ક્ષેત્ર પ્રયોગમાં જ્યારે એક બંધ આંતરજુવાળિયા ક્ષેત્રમાંથી બધી તારા માછલીઓ દૂર કરવામાં આવે તો આંતરજાતીય સ્પર્ધાઓના કારણે એક વર્ષમાં જ અપૃષ્ઠવંશીઓની 10 કરતાં પણ વધારે જાતો લુપ્ત થઈ ગઈ. કે અમેરિકાનો જે પ્રશાંત મહાસાગર છે, પેસિફિક મહાસાગર, પેસિફિક મહાસાગરમાં
જ્યાં આંતર જુવાળ એટલે કે ભરતીયુક્ત પ્રદેશ છે, એ ભરતીયુક્ત પ્રદેશમાં આપણને તારા માછલી જોવા મળતી હતી, જેનું નામ છે પાઇસેસ્ટર. તો ખાલી પ્રયોગ ખાતર આપણે એક આંતર જુવાળીય જે પ્રદેશ હતો ભરતીનો પ્રદેશ, ત્યાંથી આપણે તારા માછલીઓને દૂર કરી. તો જેવી આપણે તારા માછલીઓને દૂર કરી તો એની સાથે સંકળાયેલા લગભગ અપૃષ્ઠવંશી પ્રાણીઓની 10 જેટલી જાતિઓ પણ એ જગ્યાએથી લુપ્ત થઈ ગઈ. એટલા માટે જે તે સમુદાયમાં જે તે જાતિનું અસ્તિત્વ ટકી રહે એના માટે પણ પરભક્ષણ જરૂરી છે. જો પરભક્ષી ખૂબ જ વધારે કાર્યદક્ષ હોય તથા તેના શિકારનું અતિશોષણ કરે ત્યારે બની શકે કે શિકાર વિલુપ્ત થઈ જાય અને ત્યારબાદ તેને અનુસરતા ખોરાકના અભાવથી પરભક્ષી પણ વિલુપ્ત થઈ જાય. એટલે કે એવા પરભક્ષી હોય કે જે પોતાના ભક્ષકનો ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગ કરે. ઉદાહરણ તરીકે વનસ્પતિ છે તો વનસ્પતિને જે તૃણાહારી પ્રાણીઓ છે ખૂબ વધારે પ્રમાણમાં ખાઈ જાય અને એટલી વનસ્પતિ ફરી પાછી ઉગતી નથી તો ધીરે ધીરે શું થશે કે જે વનસ્પતિ છે એ ત્યાંથી લુપ્ત જ થઈ જશે. આવું બધી જ જાતિમાં જોવા મળે. જો પરભક્ષકો વધારે શક્તિશાળી હોય અને પોતાના ભક્ષકોને વધારે પ્રમાણમાં ખાઈ જતા હોય તો તે નિવસન તંત્રમાંથી તે જાતિ જ લુપ્ત થઈ જાય. આ જ કારણ છે કે કુદરતમાં પરભક્ષીઓ શા માટે સમજદાર છે. પરભક્ષણના પ્રભાવને ઓછો કરવા માટે શિકારી જાતિઓએ વિવિધ સ્વરક્ષણ કેળવેલું છે. કીટકો દેડકાઓની કેટલીક જાતિઓ પરભક્ષી દ્વારા સહેલાઈથી ઓળખાઈ જવાથી બચવા માટે રહસ્યમય રીતે રંગ બદલતી હોય છે, રંગ અનુકૃત કરતી હોય છે. કેટલીક શિકાર જાતિઓ ઝેરી હોય છે અને તેઓ તેમના પરભક્ષીને ટાળી દે છે અથવા તો ખાતા નથી. મોનાર્ક પતંગિયો તેના શરીરમાં વિશેષ રસાયણ હોવાના કારણે પોતાના પરભક્ષી માટે ખૂબ જ અરુચિકર એટલે કે ડિસ્ટેસ્ટફુલ હોય છે, એટલે કે તેમાં સ્વાદ ખરાબ હોય છે. રસપ્રદ રીતે પતંગિયો આ રસાયણને પોતાની ઈયળ અવસ્થા કેટરપિલર અવસ્થામાં ઝેરી નિંદણના આહાર દ્વારા મેળવે છે. આ બધા ઉદાહરણો છે કે જો પરભક્ષકો પોતાના શિકારને વધુ પ્રમાણમાં ખાઈ જાય તો એ શિકારની જે જાતો છે એ નાશ પામે નિવસન તંત્રમાંથી. એટલે એ જાતો શું કરે તો કે પોતાની અંદર પોતાના ભક્ષકોથી બચવા માટે પોતાના ભક્ષ્યથી બચવા માટે કંઈકને કંઈક અનુકૂલન દર્શાવે. જેમાં એક ઉદાહરણ છે દેડકા અને કીટકોનું. દેડકા અને કીટકો શું કરે તો કે પોતાના પરભક્ષકોથી બચવા માટે પોતાનો રંગ બદલી શકે શરીરનો. બીજું ઉદાહરણ છે પતંગિયાનું, કે કેટલાક પતંગિયા એવા છે મોનાર્ચ નામના પતંગિયા શું કરે તો કે એને કોઈ ફ્રોગ કે ગાર્ડન લિઝર્ડ એ લોકો ખાતા નથી. દેડકા છે, સાપ છે, જલ્દી જલ્દી મોનાર્ચ પતંગિયાને નથી ખાતા કારણ કે મોનાર્ચ પતંગિયાનો સ્વાદ જ નથી, એ અરુચિકર છે. અને બીજું કે એ એવા રસાયણો ધરાવે છે જે એના ભક્ષક માટે હાનિકારક છે. એટલે મોનાર્ચ પતંગિયું આવા રસાયણો મેળવે ક્યાંથી તો કે જ્યારે મોનાર્ચ પતંગિયાનો વિકાસ થાય છે એટલે કે જ્યારે એની કેટરપિલર અવસ્થામાં હોય ત્યારે જે તે વનસ્પતિ ઉપર જે નિંદણનાશકો હોય એ નિંદણનાશકોમાંથી આ મોનાર્ચ પતંગિયું આવા રસાયણો મેળવે છે. હજી બીજા પરભક્ષણના ઉદાહરણમાં વનસ્પતિઓ માટે તૃણાહારી પ્રાણીઓ પરભક્ષી છે. કુલ કીટકોના લગભગ 25% જેટલા કીટકો વનસ્પતિ ભક્ષી છે. તેઓ વનસ્પતિઓના રસ અને વનસ્પતિના અન્ય ભાગનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. વનસ્પતિઓ માટે આ સમસ્યા ખાસ કરીને ગંભીર છે કારણ કે તેઓના પરભક્ષીઓથી દૂર ભાગી શકતા નથી, જેવું પ્રાણીઓ કરી શકે છે. કે વનસ્પતિને તૃણાહારી ખાય, કીટકો ખાય પણ વનસ્પતિની સંખ્યા ઓછી થતી હોય તો વનસ્પતિને જ્યારે પરભક્ષકો ખાવા આવે ત્યારે વનસ્પતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી, જેના માટે વનસ્પતિ પોતાની અંદર રચનાકીય, બાહ્યરચનાકીય અને રાસાયણિકીય ક્રિયાવિધિ દર્શાવે છે. રક્ષણનું સૌથી સામાન્ય સાધન છે કાંટા. વનસ્પતિ એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકતી નથી એટલે શું કરે પોતાની ઉપર કાંટા ધરાવે જેના કારણે એના પરભક્ષકો ખાઈ શકે નહીં. આહાર કે પાચનને તે અવરોધે, તેમના પ્રજનનને ભંગ કરે, તેમને મારી પણ નાખે. તમે ખેડાણ લાયક ન હોય તેવા ખેતરોમાં નિંદણ સ્વરૂપે ઉગેલો આંકડો જોયો હશે. આ આંકડો ખૂબ જ ઝેરી પદાર્થ ઉત્પન્ન કરે છે જે હૃદયને ઉત્તેજિત કરતું ગ્લાયકોસાઇડ રસાયણ ઉત્પન્ન કરે છે, જેના કારણે આપણે જોઈએ કે આંકડા નામની વનસ્પતિને ક્યારે પણ પશુઓ કે બકરીઓ ખાતા નથી. રાસાયણિક પદાર્થોની વ્યાપક વિવિધતા જે આપણે વનસ્પતિઓમાંથી વ્યાપારિક ધોરણે નિષ્કર્ષિત કરીએ છીએ, જેમ કે નિકોટીન, કેફેટીન, સ્ટ્રિકનાઇન, તેવી વનસ્પતિઓ દ્વારા ઓપિયમ દ્વારા ઉત્પન્ન થાય છે. અને વાસ્તવમાં આ રસાયણો ચરતા પ્રાણીઓ
થી બચવા માટેનું સ્વરક્ષણ છે કે પરભક્ષકોની સામે વનસ્પતિ કેવી રીતે પોતાને બચાવી શકે. તો કે વનસ્પતિ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ જ નથી શકતી, એટલે એ પોતાના રક્ષણ માટે પોતાની ઉપર કાંટાનો ઉદ્ભવ કરે અથવા તો પોતાના રાસાયણિક ક્રિયા દ્વારા પોતાની અંદર એવા રસાયણો ઉત્પન્ન કરે જે રસાયણો જે એના ભક્ષકો છે એટલે કે તૃણાહારી પ્રાણીઓ છે એમાં ઝેરીઓ સ્વરો ઉત્પન્ન કરે, જેથી કરીને તૃણાહારી પ્રાણીઓ એ વનસ્પતિને ખાશે નહીં. તો મિત્રો, આપણે પરભક્ષણની અંદર ઘણા બધા ઉદાહરણો જોયા. આપણે ફરી પાછી વાત કરીએ પરભક્ષણની, તો એ ઉદાહરણમાં વનસ્પતિઓને ખાનાર તૃણાહારી પ્રાણીઓ, તો એ તૃણાહારી પ્રાણીઓ પરભક્ષણ છે. અને તૃણાહારીને માંસાહારી ખાશે, માંસાહારીને મિશ્રાહારી ખાશે, એટલે પરભક્ષણ એ ઊર્જાનો વહન કરાવવા માટે જવાબદાર છે. બીજું, પરભક્ષણના કારણે જે તે જાતિની વસ્તી નિયંત્રિત રહે છે, એની સંખ્યા નિયંત્રિત રહે છે કે નાના કક્ષાના સજીવો છે એને ઉચ્ચ કક્ષાના સજીવો ખાશે, એટલે નાના કક્ષાના સજીવોની વસ્તી નિયંત્રિત રહેશે, એની સંખ્યા નિયંત્રિત રહેશે. ત્યાર પછી બીજું ઉદાહરણ, એમાં જ એક ઉદાહરણ છે કે ઓસ્ટ્રેલિયાની અંદર પેલા ફાફડા થોર બહુ મોટા લાખો હેક્ટરમાં પ્રસરી ગયેલા, કારણ કે એને ખાનાર કોઈ પ્રાણીઓ નહોતા ત્યાં. તો આપણે ઓસ્ટ્રેલિયાની જે ગવર્મેન્ટ હશે એણે ત્યાં ફૂંદાનો છંટકાવ કર્યો અને આ ફૂંદા એવા હતા જે ફાફડા થોરને ખાઈ શકતા હતા, જેના કારણે ફાફડા થોરની જે જાતિ છે નિયંત્રણમાં આવી ગઈ. બીજું ઉદાહરણ અમેરિકન પ્રશાંત મહાસાગરનું છે કે જ્યાં ભરતીવાળા પ્રદેશમાં પાઇસ્ટર નામની આપણને તારામાછલી જોવા મળતી હતી. આ તારામાછલીને જો આપણે ત્યાંથી હટાવી દઈએ તો તેની સાથે સાથે 10 જેટલી અપૃષ્ઠવંશી જાતિઓ પણ લુપ્ત થઈ ગઈ. ત્યાર પછીનું ઉદાહરણ છે કે પરભક્ષીઓથી બચવા માટે જે ભક્ષકો છે એ પણ નવી નવી પદ્ધતિઓ અપનાવે, જેમ કે કીટકો અને દેડકાઓ પોતાનો રંગ બદલી શકે, મોનાર્ક નામનો પતંગિયો પોતાની અંદર ઝેરી રસાયણો ઉત્પન્ન કરે, વનસ્પતિઓ પ્રાણીઓથી બચવા માટે પોતાની સંખ્યા જાળવી રહેવા માટે કીટકો ઉત્પન્ન કરે, અથવા તો પોતાની દેહધાર્મિક અને રાસાયણિક ક્રિયાઓ દ્વારા એવા રસાયણો ઉત્પન્ન કરે જે વનસ્પતિ પ્રાણીઓ ખાય તો પ્રાણીઓની અંદર અલગ અલગ આડઅસરો જોવા મળે. તો મિત્રો, આજે આપણે જીવન વૃત્તાંતના આધારે વનસ્પતિ કે વસ્તીની અંદર ભિન્નતા જોઈ અને વસ્તીની આંતરક્રિયાઓમાં આપણે સૌથી પહેલાં અભ્યાસ કર્યો પરભક્ષણનો. હજી આપણે ઘણી બધી આંતરક્રિયાઓ ભણવાની બાકી છે જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી મિત્રો વિડીયો સાંભળતા રહેજો, પ્રકરણ વાંચતા રહેજો. જય શ્રી કૃષ્ણ.